છે મિજાજ આપણે દાહોદ અને દાહોદમાં પહોંચ્યા છીએ અને દાહોદની વાત કરીએ તો જે 27 સીટો ગુજરાતમાં જે રિઝર્વ છે આદિવાસી સમાજની દાહોદ એટલે આદિવાસી જિલ્લો 6 બેઠકો છે એમાં 6 માંથી 5 આદિવાસી બેઠકો માટે આરક્ષિત બેઠકો છે અને ગુજરાતમાં એમ કહેવાય છે કે કોંગ્રેસ અહીંયા એક સારું પરફોર્મન્સ કરતું રહ્યું છે તો બંને પાસે 50-50% ભાગીદારી અત્યાર સુધી રહી છે 17 પરિણામ પ્રમાણે પરંતુ શું 22 આ વખતે શું કંઈક નવા પરિવર્તન આવી રહ્યા છે કે પછી જેમ છે એમ જ ચાલે છે કે પછી આ વખતે કોઈક એ રેશિયો છે વધારી રહ્યું છે તો દાહોદ દાહોદમાં આપણે જે વાત કરી રહ્યા છે કે સતત 3 ટર્મથી અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય છે હેડ્રિક એમને નોંધાવી છે શું એમને ટિકિટ મળે છે જેની ચર્ચાઓ ચાલી રહી છે તો શું એ આ વખતે જીતે છે અથવા ભાજપ આ જીતને રોકી શકે છે એવા શું કારણ છે તો આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે શું છે મિજાજમાં નમસ્કાર હું જનક શું છે મિજાજમાં આપણી સાથે કોંગ્રેસમાંથી કારણ કે કોંગ્રેસની આ સીટ છે તો કોંગ્રેસમાંથી અમારી સાથે ઈશ્વરભાઈ પરમાર છે શહેર પ્રમુખ છે સ્વાગત સાહેબ આપનું અને મુકેશભાઈ ખચ્ચર છે એ શહેરના પ્રમુખ છે મુકેશભાઈ આપનું તાલુકાના પ્રમુખ છે તમારું પણ સ્વાગત સૌથી પહેલા તમારી પાસે ઈશ્વરભાઈ તમારા ધારાસભ્ય બરાબરના કામ કર્યા છે અહીંયા પહેલાં તો એવું હતું કે દાહોદ તમે જ્યારે અમદાવાદમાં બેઠા હોય ત્યારે એવું લાગે કે બહુ અંતરિયાર વિસ્તાર હશે રસ્તા ખરાબ હશે પરંતુ અહીંયા જ્યારે આવીએ છીએ ચકાચોંધ એક શહેરની ચકાચોંધ જબરજસ્ત થઈ ગઈ છે જબરજસ્ત ડેવલપમેન્ટ થયું છે કોનું એક કારણ છે શું તમારા ધારાસભ્યના કારણે થયું છે કે સરકાર વિપક્ષ ભાજપે આ કામ કર્યું છે સાહેબ પહેલાં તો હું આપને એ પ્રશ્ન કહેવા માંગુ કે તમે દાહોદની જે ચકાચોંધ આવીને દેખો છો કયા જગ્યાએથી અમને તો નથી દેખાતું જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ ખોદેલા હોય છે ચોમાસાની સિઝનની અંદર પણ આ આખા ગામની અંદર રસ્તાઓ ખોદી નાખ્યા છે અને લોકો કેટલાય બીમારી આ ધૂળના કારણે ફેફસાની બીમારીથી પીડાતા થઈ ગયા છે તો અમે કઈની ચકાચોંધની વાત કરો છો દાહોદની અંદર બહારી ચકાચોંધની વાત કરી હું આગળ વાત કરવાનો તો બહારથી દેખાય બહુ સરસ શહેર છે તળાવ સરસ મજાની થઈ ગયું બહાર સરસ મજાની હોસ્પિટલની વાત છે લોકો જેટલા સુંદર છે કે દાહોદની પ્રજા એમ અત્યારે હું તમને કહું કે અમારા દાહોદની અંદર વોરા કોમ્યુનિટી એટલે એક ધંધાકીય કોમ વિચારધારા ધરાવતી કોમ શાંતિપ્રિય કોમ અને લોકો જે છે એકબીજાની સાથે હળીમળીને રહે છે એટલે આપણને એવું લાગે કે દાહોદનું વાતાવરણ ખરેખર ગમે તેવા ખરાબ સમયમાં પણ દાહોદનું વાતાવરણ સારું રહ્યું છે એટલે દાહોદ તમને સારું દેખાય છે બાકી દાહોદની જે અંદર આંતરિક બાબત તમે ગટર રોડ રસ્તા પાણીની વાત કરો તો લોકો તદ્દન પરેશાન છે આ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના શાસનમાં લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે પણ આ ધારાસભ્ય તમારા જે સાહેબ તમે આવી વાત કરો તો પછી વાત તમારી ધારાસભ્ય છે અમારા ધારાસભ્યને તો સાહેબ મારા એમણે વિધાનસભાની અંદર એવું કહ્યું એમણે માંગણી કરી ત્યારે એમને સ્માર્ટ સિટીના સભ્ય બનાવવામાં આવ્યા બાકી ધારાસભ્ય જેવા વ્યક્તિને પણ આ લોકોએ સ્માર્ટ સિટીની અંદર એમને સભ્યપદ નહોતું આપ્યું અને દાહોદની અંદર વિધાનસભાના ધારાસભ્યની જે ગ્રાન્ટના જે કામો છે એ થયા જ છે ચાલો ઠીક છે બધું બરોબર છે એમણે કીધું કે બહારથી બધું સારું દેખાય અંદર ધક્કો મારો તો એક ખોખલું છે હાડ પિંજર જેવું છે આ દાહોદ રસ્તાઓ ખરાબ છે હાલાકી હાઈવે ઉપર આવો તો રસ્તો ચકાચક પણ અંદર ઘૂસો તો અંદર ઘૂસવાની જિમ્મેદારી કોઈ નથી લેતું આ શું પરિસ્થિતિ શું થયું છે ને શું બાકી છે દાહોદ વિધાનસભાની અંદર દાહોદના ધારાસભ્યો ખાલી જીતે અને ચૂંટણી આવે ત્યારે ખાલી વોટ માટે નીકળે છે આ દાહોદની અંદર છેલ્લા 27 વર્ષની સરકાર છે ભાજપની ભાજપની સરકારે આ દાહોદની કાયા પલટ કરી દીધી છે દાહોદની અંદર અમારા દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્માર્ટ સિટીની અંદર જાહેરાત કરી અને એકમાત્ર નગરપાલિકા દાહોદના આદિવાસી વિસ્તારની અંદર આપી અને એના જેટલા પણ કામો છે એના અમુક પ્રગતિમાં અમુક ટેન્ડરમાં આવનારા સમયની અંદર આ દાહોદ ગુજરાતના ટોપ શહેરોની અંદર સ્થાન પામશે એવી રીતની કામગીરી અમારી નગરપાલિકા કરી રહી છે જે ગટર પાણી લાઇટ વિધિ તમે દાહોદની અંદર જે વાત કરે છે દાહોદના તમે છાબા તળાવની વાત કરો એ ત્યાં લોકોની અંદર જે સુવિધા થઈ રહી છે એની અંદર આપણી વચ્ચે દાહોદ ગ્રામ્યની વાત કરું આજે માન્ય અમારા પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલે ગુજરાતની ભાજપની સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જાહેરાત કરી એના પછી અમારા લાડીલા સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરસાહેબના પ્રયત્નથી અમારી સરકારે એટલા બધા રોડો મંજૂર કર્યા છે જે છેવાડાના બોર્ડરના આદિવાસી ગામડાની અંદર ગામે ગામ
ગામે ગામ નવા રસ્તાઓ બન્યા છે અને દાહોદ શહેરમાં કડાણાથી આટલી લાંબી લાઈન લઈને ભૂતકાળમાં આ પાટાનુંથી માંડીને સ્વચ્છ પીવાનું પાણી નળથી જળ દ્વારા આજે ગામે ગામ અને શહેરમાં અમે આપીએ છીએ અને ભૂગર્ભ કટર પણ અમે નવી કરી છે. સ્મોટ કોમ્પ્લેક્સ હોય, અલગ અલગ પ્રકારના વિકસિત કામો જે કહી શકાય દાહોદમાં, એ આવનારા સમયની અંદર દાહોદ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં, એ વિકાસ એ ભરોસાની ભાજપની સરકાર પર લોકોએ માંડ્યો છે એ દેખાય છે. ભારતીય જનતા પાર્ટી કેમ જીતતું નથી અહીંયા? ભારતીય જનતા પાર્ટી 2012 ની અંદર જે રીતે ચૂંટણી લડી હતી એ 40,000 થી હારી હતી અમે ભાજપ, અને 2017 માં અમે 2014 પર આવ્યા, અને 2022 માં એના પહેલા સ્થાનિક ચૂંટણી થઈ એમાં નગરપાલિકા તાલુકા પંચાયતનું પરિણામ જોઈ લો. આવનારી 2022 ની ચૂંટણીમાં 50,000 ની લડતી ભારતીય જનતા પાર્ટી જીતશે. ચલો અરે છે, માત્ર કહેવાથી કશું જ બનતું નથી. કડાણાની લાઈનની વાત કરતા હતા ખચ્ચર સાહેબ, તો એમને યાદ દેવડાવી દઉં કે નગરપાલિકા ઉપર લલિતભાઈ પટેલ, ગોપાળભાઈ ધાનકા અને નજમુદ્દીન ગાંગડીવાળા આ મણાંત ઉપવાસ ઉપર બેઠેલા છે આ કડાણાની લાઈન લાવવા માટે. બરોબર છે, તમે ભૂલો છો. આ માંગણી સૌથી પહેલા લલિતભાઈ પટેલની હતી, એના પછી પ્રભાબેન તાવીયાએ આ માંગણી કરેલી છે અને તે વખતની આ લાઈન આવેલી છે. બાકી જો તમે મોદી સાહેબની વાત કરતા હોય, મોદી સાહેબની વાત કરતા હોય તો તમે સાંભળી લો, મોદી સાહેબે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. ક્યાં ગયા? 2014 ની અંદર તમે બેરોજગારી, 2014 ની અંદર સાહેબ બેરોજગારીના મુદ્દા ઉપર આ ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર બેસી. અહીંયા શું સમસ્યાઓ છે? 4-5 સમસ્યાઓ તમારે ગણાવી હોય તો કઈ સમસ્યાઓ છે? જો મુખ્ય સમસ્યાઓ જોવા જઈએ તો ગંદકીની, દાહોદની અંદર તમે જાઓ ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળે. બીજી સમસ્યા છે, આખા દાહોદ શહેરની અંદર કોઈ પણ એરિયામાં જાઓ તમને એ રોડ ખોદેલો મળે. એ જગ્યા ઉપર તમે જતા તમને ખબર નહીં કે અહીંયાથી નીકળાશે કે નહીં, એટલે ટ્રાફિક બે સમસ્યા. ત્રીજી સમસ્યા ટ્રાફિકની, દાહોદની અંદર જોવા જતા જે ટ્રાફિક માટે સૌથી મોટામાં મોટી બાબત છે, ટ્રાફિકનું નિવારણ કરવું એ ખૂબ જરૂરી બાબત છે. ચાલો વાત, ચાલો ગામડાની આદિવાસી જિલ્લો છે ને, આદિવાસીની બેઠક છે, શું થયું છે આદિવાસી સમાજ માટે, કામ શું થયું છે આદિવાસી સમાજ માટે? આ દેશના લોક લડેલા વડાપ્રધાન મોદી સાહેબ 2016 લીમખેડાની ધરતી પર આવ્યા. આ કોંગ્રેસના પાપે નર્મદાના જે દરવાજા ઊંચા કરવાના હતા, આ ઉપવાસની વાત કરે છે. આંદોલન પર અમારા મોદી સાહેબ આંદોલન પર રહ્યા, આ કોંગ્રેસની સરકારે દરવાજાના મંજૂરી નહીં આપી, એના કારણે દાહોદને આટલા વર્ષ સુધી ભોગવવું પડ્યું. જ્યારે 17 દિવસની અંદર નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી, એ મંજૂરી આપ્યા પછી એ દરવાજા તૈયાર થયા અને હપેશ્વર અને કડાણાનું 2016 લીમખેડાની ધરતી પર આવીને વડાપ્રધાનશ્રીએ લોન્ચિંગ કર્યું અને આ દાહોદના આદિવાસી વિસ્તારમાં પીવાનું અને સિંચાઈનું પાણી આજે પાટા ડુંગરમાં પાડી અને ગામના તળાવમાં ભરવામાં આવ્યું છે. સ્વચ્છતાની વાત કરે છે, આજે સ્વચ્છ ભારત મિશનના પ્રણેતા મોદી સાહેબે સવારે અમારી નગરપાલિકા ગામે ઘરે સોસાયટીએ ગાડીઓ આવે છે અને સ્વચ્છતાનો સંદેશ આપી આખા દેશની અંદર સ્વચ્છ ભારતની અંદર અમે આગળ વધી રહ્યા છે. ધારાસભ્ય શું કર્યું છે અહીંયા? ધારાસભ્યનું તો વાત જ નથી, ધારાસભ્ય ચૂંટણી સમય જ દેખાય છે, કામની વાત છે જ નહીં. ચાલો, તમારો ધારાસભ્ય તો ભાઈ ત્રણ કોંગ્રેસ અહીંયા જીતી આવી છે અને એ કહે છે તમે તો પરિવારમાં કોઈકને વેચી દીધું હોય તો આ વખતે ટફ ફાઇટ રહેવાની. ભાઈ કોઈ જ ટફ ફાઇટ નથી, કોંગ્રેસ એ આ વખતે પણ દાહોદ 40,000ના લેડથી જીતવાની છે. દાહોદ આ વખતે એમણે જે કીધું કે 2012 જેમ 40,000થી જીતી છે ને, એમ આ વખતે પણ 2012ની જેમ જ. ગયા વખતે પ્રશાંતભાઈ ગયા વખતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, ગયા વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી, તેમ છતાં પણ અમે જીત્યા હતા. એટલે એવી વાત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના બેનર ઉપર ધારાસભ્ય ચૂંટાતો નથી. એ કે છે કે કોંગ્રેસ નો ધારાસભ્ય દેખાતો જ નથી. કોણ કે છે નથી દેખાતો? અરે એ ભાઈ નગરપાલિકા, મેં ના કીધું કોંગ્રેસ નો ધારાસભ્ય દેખાતો નથી, દેખાતો નથી.
સરકારના પ્રતિનિધિ તરીકે એમને નગરપાલિકાની અંદર બોલાવવાના હોય, ક્યારે નગરપાલિકામાં બોલાવે છે લોકો એમ કહો? આ બધા જે આક્ષેપ કરે છે, રાજીનામા, ભ્રષ્ટાચાર, પાણી નથી મળતું, ગ્રામીણ વિસ્તાર આદિવાસીઓને પાણીની મુશ્કેલીઓ છે, ભાઈ તમારી સરકાર છે, તમારી જિમ્મેદારી તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અમારી સરકારની મેં તમને વાત કરી, હાફેશ્વર અને કડાણાનું પાણી લાવી આજની તારીખમાં દાહોદ તાલુકાના તમામ ગામોમાં નળથી જળથી પાણી આપવા માટેની યોજનાનું 80% કામ પૂર્ણ થઈ ગયું અને સ્વચ્છ પીવાનું પાણી એવું કોઈ ગામ નથી અમારું કે જ્યાં પીવાનું પાણી મળતું નથી. એ જે બોલે સાચું છે, પાણીની આદિવાસીઓમાં પાણી આ વખતે 4-5 મહિનામાં ખતમ થઈ જશે. ધારાસભ્ય ઘરે ઘર બોર આપેલા છે, ધારાસભ્ય ઘરે ઘર બોર આપેલા છે, ગ્રામ્ય વિસ્તારની અંદર જોવો યાદી છે, ઘરે ઘર બોર આપેલા છે. શું આ 3 ટર્મથી સળંગ જીતી રહ્યું છે, તમારું શું વિઝન છે અહીંના માટે, દાહોદ માટે? દાહોદ વિધાનસભાની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. જીતાતું કેમ નથી? અહીંયા જીતીશું, અમે જીતીએ જ છે. 3 ટર્મથી એ સીમાંકન બદલાયું, એના કારણે આ થયું. 2017માં 14 પર આવ્યા, આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં બહુમતીથી અમારું નેતૃત્વ છે અને 2022માં અમે જીતીશું. અચ્છા, ચાલો, શું કરવું છે એ આદિવાસીઓ માટે શું કરવાનું બાકી છે? આદિવાસીઓ માટે જે કઈ યોજનાઓ છે, કોંગ્રેસે રાહુલ ગાંધી 8 વચનો આપ્યા છે, એની અંદર અત્યારે અમારે 10મી મેના રોજ રાહુલ ગાંધી આવ્યા હતા દાહોદ ખાતે અને આદિવાસી અધિકાર માટેની યોજના મૂકી છે. એ વચન આપી દીધું, અમે પૈસા કાયદો લાવીશું અહીંયા આદિવાસીઓ માટે, પૈસા કાયદો લાવીશું. છત્તીસગઢમાં લાયા, અમે અહીંયા લાવીશું પૈસા કાયદો. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારમાં પૈસા એક્ટનો કાયદો ગ્રામ સભાને સત્તા આપેલી જ છે. અમારે આરોગ્યની વાત હોય તો આયુષ્માન ભારતથી માંડીને તમે લાવી શકશો પૈસા. એ જે પૈસા એક્ટનો કાયદો ઓલરેડી લાવેલો જ છે ભાઈ, ગ્રામ પંચાયતને સત્તા આપેલી જ છે, ભાજપની સરકારમાં આવેલો જ છે. જે બી વાત છે એ ખાલી એમના 12માં બી ચૂંટણીમાં મુદ્દા બનાવતા હતા, 17માં બી વાયદા કરતા હતા અને 22માં બી વાયદા મોટે જ આવે છે. એ બધી દરેક વખતે 17 વર્ષ ચૂંટણી આવે એટલે વાયદા મૂકવાના, એ વાયદાની કોઈ અસર નથી. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારે લોકોને ભરોસો આપ્યો છે અને કામ કરશે, આવનારી સરકાર બી અમારી થવાની. વિકાસની વાત જયારે કરીએ તો 70 વર્ષની અંદર જે ગેસનો બાટલો 400 રૂપિયાનો હતો એ 8 જ વર્ષની અંદર 1200 રૂપિયાનો થઈ ગયો. જે પેટ્રોલ 60 રૂપિયાનું હતું એ 110 રૂપિયાનું થઈ ગયું. પેલા મિત્રો જે કહેતા હતા ઘરના ઘરની વાત, ઘરના ફોર્મ કોંગ્રેસે ભરાવ્યા હતા, પરંતુ એમનું એમ હતું કે સત્તામાં આવશે તો અમે આપીશું, સત્તામાં આવશે તો અમે ઘરનું ઘર આપીશું. સત્તામાં ના આવ્યો એટલે ના આપી શક્યા. એમ આ વખતે જે કઈ 8 વચનો આપ્યા છે એ 8 વચનો અમે પાળીશું. શું કરવું છે આદિવાસીઓ માટે, આની પ્રજા માટે શું કરવું છે કોંગ્રેસે? તમે એમ કહો છો હવે કે આ સરકાર કામ કરવાના નથી, ભાઈ ધારાસભ્યની એક જિમ્મેદારી 3 ટર્મથી જીતાય છે તેની જિમ્મેદારી તો બને. જો 100 દિવસની રોજગારી આપવાનો અધિકાર આપ્યો છે, જો અમારી સત્તા આવશે તો 100 દિવસની રોજગારી આપવાની, આદિવાસીઓના કલ્યાણ માટે એમના જંગલ અને જમીન એમના નામે કરવાના અને આરોગ્ય વિસ્તાર, આ આદિવાસી વિસ્તારની અંદર ઉદ્યોગોની સ્થાપના થાય અને વિકાસ થાય એના માટેનો કોંગ્રેસ કાર્ય કરશે. ચાલો, ઠીક છે. એ જે વાત કરી રહ્યા ભાઈ અમે જ કરીશું, તમે કશું નહીં કરો, એ પણ મૂળ જે વાત જે છે કે ભાઈ આદિવાસીઓને એક ફોકસ, તમારું વિઝન, ભાજપનું વિઝન નથી આ વિસ્તાર માટે, એટલે હારી રહ્યું છે કે ભાઈ તમારું ક્લિયર વિઝન, અમે પાણી આપીશું, અમે પૈસા આપીશું, અમે બીજું આપીશું, એ વાત છે. આદિવાસી વિસ્તારની વાત કરું, આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ ઇન્દિરા ગાંધી વખતે ગરીબી હટાવો એમ કે લાયાની વાત. આ વિસ્તારની અંદર અમારો વિઝન છે કે દરેક ગામની અંદર સિંચાઈનું પાણી, નવા નવા ઇન્ડસ્ટ્રીઓ આવી અમારી પરેલની અંદર, નવા પ્રોજેક્ટની અંદર રોજગારી અને તમામ ક્ષેત્રે પીવાનું પાણી તો આપ્યું જ છે. લોકોને ઘરમાં છે, પ્રધાનમંત્રી આવાસમાં ઘર, શૌચાલય, તમામ યોજના દ્વારા
એ આદિવાસી ગામે ગામ શાળા શિક્ષણ સારી મોડલ શાળાઓ આપી છે અમે દરેક ક્ષેત્રે અમારો વિકાસ રોડ રસ્તા વીજળી શિક્ષણ તમામ ક્ષેત્રે અમે આગળ આવી રહ્યા છે આદિવાસીઓમાં એક શિક્ષણને લઈને બહુ સવાલ ઉભા શાળાઓ બંધ કરી દો તમે કોઈ શાળા ગામે ગામ તમે લાયબ્રેરી વાળી કોમ્પ્યુટરાઇઝ શાળાઓ અમારા ગામે ગામ ખુલી છે હું ગ્રામ્ય વિસ્તારમાં રહું છું બોર્ડરના છેવાડાના ગામ સુધી મલ્ટી ત્રણ ત્રણ માળની શાળાઓ અને સારામાં સારા શિક્ષકો સીએસસી પીએસસી દવાખાનાઓ એમબીએસ ડોક્ટરો એવા દવાખાનાઓ છે અમારા ગામની અંદર સરકારે કરેલા આદિવાસીઓની અંદર શાળાઓ બંધ થઈ રહી છે વિસ્તારમાં શું હકીકત છે આ બિલકુલ હકીકત છે જે શાળાઓ ગ્રામ્યની અંદર નાની નાની શાળાઓ જે કોંગ્રેસ સરકારે આપી હતી એક થી ચાર વર્ગની અમને શું કર્યું કે 10 એરિયા કે 10 કિલોમીટર કે 15 કિલોમીટરના એરિયામાં એક શાળાને સ્માર્ટ સિટી સ્માર્ટ શાળા બનાવવાની અને એની આજુબાજુની જે કંઈ 5-7 શાળાઓ 10 શાળાઓ છે એને કરી એમ કરીને કુલ 3 લગભગ આખા ગુજરાતની અંદર 3,000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે પ્રાથમિક શાળાઓ પ્રજા શા માટે તમને પસંદ કરે પ્રજા એટલા માટે અમને પસંદ કરે કોરોના કાળની વિશ્વની મહામારીમાં આ દેશ જયારે સફળ્યો ત્યારે અમારા વડાપ્રધાન મોદી સાહેબ મફત વેક્સિન લાયા લોકો કેમ ભરોસો નથી મફત વેક્સિન લાયા ભરોસો કેમ નથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ગેરમાર્ગે દોડીને મારવાનું કામ સુધીનું પાપ કર્યું છે કોંગ્રેસે અમારા કાર્યકર્તા સેવા એ સંગઠન કોને કોને માર્યા છે આ લોકોએ આ લોકોએ ગામે ગામ લોકોને ગેરમાર્ગે દોર્યા વેક્સિન મૂકીશું તો આવું થઈ જાય લોકોને ગેરમાર્ગે દોરી અને વેક્સિન ના મુકાડવાની આવી મૃત્યુ પાપ કોંગ્રેસે તમને ક્યાં ક્યાં ભોગવશે મફત ધાન અમારી સરકારે કે કોરોના કાળમાં મફત અનાજ આપ્યું મફત વેક્સિન આપી ત્યારે ગેરમાર્ગે દોરવાનું પાપ કર્યું છે અમને લોકોને જાગૃતિ કરવા માટે લોકો વધારે વધારે શું કે એ કરાવડાવે ટેસ્ટિંગ કરાવે એના માટે પણ અમે તો લોકોને જાગૃત કે તમે અંદર ખોટી તદ્દન ખોટી વાત છે ઉપજાવી કાઢેલી વાત છે બદનામ કરવા માટેની ખોટી વાતો છે બાકી અમે તો લોકોને જાગૃત કર્યા છે કેમ્પો કર્યા છે વેક્સિનો મુકાવડાવી છે એ કે અનાજ આપ્યા અમે કોરોના તમે ના 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 અરે અમે 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 લોકો એક ભરી ભરીને મોકલ્યા છે ગાડીઓ ભરીને અમે પણ સહાયો કરી છે એક સવાલ એ છે કે કોંગ રસ્તાઓ ગામડાના ખરાબ થઈ ગયા છે કોણ કે છે ચાલો તમે ગામડાના રસ્તા ખરાબ ના ના કોઈ જગ્યાએ ગામડાના રસ્તા ખરાબ થયા તો રાજ્ય સરકારની જવાબદારી છે ને એ કોઈ કોને બનાવવાના તો રાજ્ય સરકાર જ બનાવે ને ધારાસભ્યની કોઈ જિમ્મેદારી ધારાસભ્ય એના વિસ્તારની અંદર તમે એમના વિસ્તારમાં ચાલો દાહોદના વિસ્તારના કોઈ પણ ગામડાના રસ્તા ખરાબ નથી તમે કહેતા હોય તો અત્યારે તમને એનો શ્રેય કોનો રાજ્ય સરકારનો જ ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બન્યા તો પછી અમે એવું કીધું રાજ્ય સરકારે બનાવ્યા જો ગ્રાન્ટ એ સરકારનો પ્રતિનિધિ છે ને ધારાસભ્ય એ સરકારનો પ્રતિનિધિ છે હા એ સરકારનો પ્રતિનિધિ છે સ્વીકાર લીધું રાજ્ય સરકારે રોડ બનાવી દીધા છે એમને તમારો ઉમેદવાર કેવો હશે અમારો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનું એક નિષ્ઠાવાન કાર્યકર્તા હશે અને અમે તો ભારતીય જનતા પાર્ટી કમલના નિશાન પર જે સેવા કરી શકે લોકોની વચ્ચે રોઈ અને લોકોના સમસ્યાનું નિવારણ કરે અને લોકોની વચ્ચે જ રહે લોક પ્રતિનિધિ કે વિધાનસભામાં રજૂઆત કરે અને આ વિસ્તારની અંદર ખૂટતી ઘડીઓ જોડવાનું કામ કરે એવો અમારો ઉમેદવાર હશે તમારો ઉમેદવાર એ જ છે કે પછી બદલાવાનો છે અને એ જ હોય તો ભરોસો કેમ કરે અત્યારે એ અમે 100% કહી શકતા નથી કે અમારો ઉમેદવાર એ જ છે 3 ટર્મથી જીતે છે એટલે અમે એવી આશા રાખીએ કે અમારા ઉમેદવાર એ જ રહે બાકી અમારી જે મોવડી મંડળ છે એ નક્કી કરશે કે ઉમેદવાર કોણ હશે કોંગ્રેસની અંદર 1 નહીં 10 ઉમેદવાર છે અને જેને પણ ઊભા રાખશો ને એ જીતશે જે પણ ઊભા રાખશો એ જીતશે એમને ખબર નથી પણ એ બીમ કહે છે કે ભાજપમાં પણ એ બી 3 CD 4-4 5-5 ગ્રુપો ચાલે છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને દેશના લોકપ્રતિનિધિત્વ નરેન્દ્રભાઈ મોદી અમારું જે પાર્ટી નક્કી કરે એ કમળ માટે અમારું કાર્યકર્તા એક હોય અને ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવાર કમળ છે શું નામ છે તમારું રીના પંચાલ શું બાકી છે અહીંયા તમે આવ્યા અને શરૂઆતમાં જે કીધું કે એકદમ મસ્ત મજાનું દાહોદ શહેર લાગી રહ્યું છે પરંતુ કોંગ્રેસને તેમના કાર્યકર દરમિયાન જેવા કામ થયા છે ને એવા જ ચશ્મા હજી ઉતર્યા નથી
એટલે કે સ્માર્ટ સિટીના કામો એમને જોવાતા નથી એ એવું કહેતા હતા. ચોમાસામાં નો ડાઉટ અમારે સ્ટ્રોમ વોટર ભૂગર્ભ ગટર લાઇનની કનેક્ટિવિટી બાકી હતી, એને લઈ અને ખોદકામ શરૂ થયા હતા, ત્યારબાદ રોડ રિસર્ફેસિંગ થઈ ગયા છે. એમને ખબર છે કે ચોમાસામાં 4 મહિના ડામર પ્લાન્ટ બંધ હોય છે, ચોમાસામાં 4 મહિના ડામર પ્લાન્ટ બંધ હોય છે. સો 4 મહિના માટે ડામર પ્લાન્ટ અમે રિપેર નહોતા કરી શક્યા, અત્યારે થઈ ગયા છે. પ્લસ રોડ બનાવવાની જે વાત છે તો સ્માર્ટ સિટીમાં જે સ્માર્ટ રોડો લીધા છે એ નગરપાલિકાએ અત્યારે નથી બનાવ્યા, કારણ કે સ્માર્ટ રોડના ટેન્ડર થઈ ચૂક્યા છે. તો બધું ઓલ ઇઝ વેલ છે? ઓલ ઇઝ વેલ, પણ એમને તમને છાપતળાવની તમે વાત કરી પણ એ અંદર ગયા જ નથી, તો એમને ક્યાંથી ખબર હોય? એમને વિકાસના ચશ્મા પહેર્યા હોય તો જોવાય ને, ભ્રષ્ટાચારના ચશ્મા ઉતારે તો ખબર પડે ને. જે સાંભળ્યું તમે આ જે વાત કરે છે ભ્રષ્ટાચારની, ને એની મારું એમ કેવું છે કે આ સરકાર ગરીબ વિરોધી છે, આદિવાસી વિરોધી છે. એક મિનિટ મારી વાત સાંભળજો, આદિવાસી વિરોધી છે. જે કામ કોંગ્રેસે કર્યું છે, એક મિનિટ, જે કામ કોંગ્રેસે આજથી 20 વર્ષ પહેલા જે મેમુ ટ્રેન ચાલુ કરી હતી, છેલ્લા 6 મહિનાથી મેમુ ટ્રેન જે ગરીબોની ટ્રેન છે આ બંધ કરીને બેઠા છે. દાહોદ રેલવે સ્ટેશન પર જ્યાં 30 ટ્રેનોનું બોર્ડ લાગતું હતું, આજે ત્યાં 10 કે 12 ટ્રેન ઊભી રહે છે. આ ગરીબોને માટેની જે ટ્રેન મેમુ કોંગ્રેસે શરૂ કરી હતી, કોંગ્રેસનું કામ બોલે છે. તમારા ઉપર ભરોસો કેમ કરે પ્રજા? ભાઈ, અમારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે રીતે કાર્ય કરી રહી છે, અને ગયા જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના ઇલેક્શનમાં જે રીતે સુપડા સાફ થયા છે, અને 1.5 વર્ષમાં જે રીતે ભાજપની બોડી કામ કરી રહી છે, તો 100% પ્રજાને વિશ્વાસ છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા છે, અહીંયા મહિલાઓ પણ જોવાય છે તમને, એટલે ભાજપ પર કોને કેટલો વિશ્વાસ છે એ જોવાય જ છે. ઠીક છે, છેલ્લો સવાલ, ભરોસો કેમ કરે તમારા ઉપર? ભરોસો કરવા યોગ્ય છે એટલે ભરોસો કરે છે લોકો. એ તમે 4-5 જણા કહો કે ભરોસો નથી, એનાથી કઈ બનતું નથી. લોકો આખરે વોટર્સ છે, આખરે વોટર્સ એ જ આ દેશના માલિક છે, અને વોટર્સ અમને ચાહે છે. લોકો ગરીબો આદિવાસીઓ અમને ચાહે છે, એટલે અમારા ઉમેદવારને વોટ આપે છે અને અમારો મતદાર જીતશે. દાહોદ જિલ્લાની અંદર આ વખતે 4 સીટો કોંગ્રેસ જીતશે. 4 સીટો, 4 સીટો, 6 માંથી 4 સીટો જીતવાના દાહોદ, ગરબાડા, ઝાલોદ અને ફતેપુરા. 4 સીટો, 2 ક્યાં ગઈ? 2 સીટો ઉપર અમારી ફાઇટ રહેશે. 6 માંથી 4 તો જીતાડી, તમારી કેટલી છે? ભારતીય જનતા પાર્ટીની આ દાહોદ વિધાનસભાની લોકસભા 6 વિધાનસભા છે ને, આ 6-6 અમે જીતવાના છે. અમે 6-6 જીતવાના છે. આ તો 2 તો અમારી હમણાં જ અમને જાહેર કરી દીધી, એમને કાલે જાહેર કરી દીધું કે 4 જીતીશું, 2 તો અમને આપી દીધી. અમે 6-6 જીતીએ છે. અમે ઈરાદાથી કામ કરીએ, વાયદા લઈ આવતા ડબલ એન્જિન ની સરકાર છે અને એ સરકાર રહેશે, અને 6-6 જીતીશું. ચાલો, ભરોસો કોના ઉપર કરે છે દાહોદ ની પ્રજા? કોંગ્રેસ પર કે પછી આ વખતે ભારતીય જનતા પાર્ટીને મોકો આપે છે, પ્રજા નક્કી કરશે. પરંતુ એક વાત એ છે કે આ ચૂંટણી જે અચ્છાની ટણી કાઢનારી ચૂંટણી છે, તો સમજી જજો પ્રજા છે, પ્રજાને વારંવાર છેતરતા નહીં. ફરી મળીશું, નમસ્કાર.